गुजरात प्रदेश अध्यक्ष सी आर पाटिल नेतृत्व में दाहोद जिला भाजप द्वारा बाइक रेली योजवामां आवी हती, जेमां मोटी संख्या में कार्यकरों अने लोको जोड़ाया हता। स्थानिक स्वराज की चूंटणी ज्यारे नजीक आवी रही छे त्यारे दाहोद जिला भाजप द्वारा एक बाइक रेली योजवामां आवी हती, साथे साथे जनसभानुं आयोजन करवामां आव्युं हतुं, जेनुं नेतृत्व गुजरात प्रदेश अध्यक्ष सी आर पाटिले कर्युं हतुं। दाहोद जिला भाजप द्वारा आज रोज बपोरना समय एक विशाल बाइक रेली नुं आयोजन करवामां आव्युं हतुं, जेना अध्यक्ष स्थाने गुजरात भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिलना नेतृत्वमां आ रेलीनुं आयोजन खूब ज मोटा प्रमाणमां करवामां आव्युं हतुं। रेलीमां लगभग 1000 उपरांत बाइको जोवा मळी हती अने आ रेलीमां जिला पंचायत उमेदवार, तालुका पंचायत उमेदवारो तेमज नगरपालिकाना काउंसिलर उमेदवारो पोताना सौ कार्यकर्ताओ सहित आ रेलीमां जोड़ाया हता। आ रेलीनी शुरुआत सी आर पाटिल द्वारा स्वामी विवेकानंद सर्कल पर आवेल स्वामी विवेकानंदनी प्रतिमाने पुष्प अर्पण करी रेलीना प्रस्थान करवामां आवी हती। आ रेली दाहोदना स्वामी विवेकानंद सर्कलथी बगीनी समाज, माणेक चौक, गोविंदनगर, गौशाला, पड़ाव तथा आरडीओ थई सभा मंडप खाते समापन करवामां आव्युं हतुं। त्यारबाद महेन्द्र शोरूमनी सामे एक विशाळ सभा राखवामां आवी हती। सभानी शुरुआतमां गुजरात भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिलनुं स्वागत दाहोद जिला भाजप प्रमुख शंकर अमलियार द्वारा करवामां आव्युं हतुं। त्यारबाद आ सभामां जेओ जिला पंचायत, तालुका पंचायत अने नगरपालिकाना बिनहरीफ विजेता जाहेर थया छे तेओનું પણ સી આર પાટિલ દ્વારા સાલ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સભાને સંબોધતા આટલી વિશાળ રેલીને રેલી નહીં પણ રેલો છે તેઓએ જણાવ્યું હતું। આ સભામાં ખૂબ જ મોટી જનમેદની જોવા મળી હતી। તેઓએ જણાવ્યું છે કે મહાનગરપાલિકાઓના જે પરિણામ આવ્યા છે તેને જોઈને હવે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાના પરિણામ પણ આવા જ આવવા જોઈએ। સભા મંડપમાં ઉપસ્થિત જનતા પાસેથી આશ્વાસન લીધું છે અને કહ્યું છે કે આ જ રીતે આપણે 2 તારીખે વિજય સરગસમાં પણ આટલી મોટી જનમેદની ભેગી કરીશું। આ સભામાં સી આર પાટિલ સહિત મંચ પર અમિત ઠાકર, સુધીરભાઈ લાલપુરવાલા, મહેશ ભુરિયા તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અન્ય નેતાઓ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મને તમારામાં વિશ્વાસ છે, તમારી તાકાત છે। આ વખતે દાહોદ જિલ્લા કે તાલુકામાં કોંગ્રેસ સહિત પણ ઉમેદવાર જીતવાની શક્યતા નથી ને? દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ઉમેદવારોને, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં ઉભેલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રેલી અને સભાના કાર્યક્રમમાં આજે હાજરી આપી છે। કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા, લોકોનું સમર્થન, લોકોનો ઉમંગ જે કક્ષાએ પહોંચ્યો છે જોતા મને વિશ્વાસ છે કે જેમ છ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે એ જ રીતે દાહોદ સહિત બધી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે। હું દાહોદના સૌ મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું એડવાન્સમાં કે એમણે જે પ્રેમ બતાવ્યો છે, જે સમર્થન આપ્યું છે, જે વિશ્વાસ બતાવ્યો છે ભારતીય જનતા પાર્ટી એમની આભારી હશે। ધન્યવાદ। નામ મૂક્યો છે મિશન 182, આપણે દાહોદની અંદર આ મિશન 50 જે સીટ છે, આગળની તાલુકાની સીટો, નગરપાલિકાની સીટો સાથે જે 344 સીટ છે આની અંદર ભવ્ય વિજય પ્રાપ્ત કરી હું સી આર પાટિલ સાહેબને ભરોસો આપવા માંગુ છું। આપના વતી આપ કહેતા હો તો ભરોસો આપો, આપણો ફતેપુરા બને। પણ 6 મહાનગરપાલિકા અને ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્ય માટેની રોજની 3 સભા હું રોજ કરું છું, આટલી મોટી રેલી અને આટલી મોટી સભા મેં ક્યાંય જોઈ નથી। હા, અમિતભાઈ થોડી ભૂલ થઈ ગયા, જે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ પહેલા જો આ સભા કે રેલીનું આયોજન કર્યું હોત તો કોંગ્રેસને એક પણ ઉમેદવાર જડતે નહીં।